રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજના દિવસે હવામાન ખાતાની જે પ્રકારની આગાહી છે ત્યારે આજનો દિવસ થોડોક વધુ જોખમી છે. ત્યારે આ સમય ખાસ કરીને રાજકોટના તમામ નાગરિકો સલામત રહે, સુરક્ષિત રહે એના માટે ગુજરાત સરકાર દ્વારા જે કોઈ માર્ગદર્શિકા બહાર પાડેલી છે, તમામ નીતિ નિયમોનું આપણે તમામ છે એ પાલન કરીએ. બિનજરૂરી ઘરની બહાર ન નીકળીએ, જરૂરી તમામ વસ્તુઓની છે આપણી ખરીદી કરી લઈએ. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આ સંદર્ભે ખૂબ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રીતે તેમની તમામ વ્યવસ્થા સારામાં સારી કામગીરી પણ કરેલી છે. અત્યાર સુધીમાં અંદાજિત 1700 લોકોનું છે સ્થળાંતર કરેલું છે. કાચા મકાનો, ઝૂંપડપટ્ટી, પતરાવાળા મકાનોમાંથી 1700 લોકોને કોર્પોરેશનની અલગ અલગ શાળાઓમાં, અલગ અલગ કોમ્યુનિટી હોલમાં તેઓને શિફ્ટ કરી રહ્યા છે. તેમના માટેની રહેવાની વ્યવસ્થા, બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા, સવારે નાસ્તાની વ્યવસ્થા છે એ કરેલી છે. આ ઉપરાંત શહેરના અલગ અલગ નાના 4500 જેટલા હોર્ડિંગ્સ દૂર કરેલા છે, 300 મોટા હોર્ડિંગ્સ છે એ દૂર કરેલા છે. વૃક્ષોની જે કોઈ ફરિયાદો અત્યાર સુધીમાં આવેલી છે આ તમામ ફરિયાદોનો ગાર્ડન શાખા અને ફાયર સ્ટેશન એટલે કે અમારા ચીફ ફાયર ઓફિસરથી લઈને સમગ્ર ફાયરની ટીમ દ્વારા આ ફરિયાદો દૂર કરેલી છે. 24/7 અલગ અલગ કુલ 700થી વધુ કર્મચારીઓ ખડે પગે છે, ફાયરના જવાનો ખડે પગે છે. આ ઉપરાંત NDRFની ટીમ પણ રાજકોટ છે એ આવેલી છે. સમગ્ર જિલ્લા વહીવટીતંત્રની ટીમ પણ સજ્જ છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારનો પણ ખૂબ સારો સાથ અને સહકાર મળી રહ્યો છે. ત્યારે આપણે સૌ સાથે મળીને આ વાવાઝોડાને હરાવીએ અને આપણે સૌ સલામત રહેવા માટે નીતિ નિયમોનું પાલન કરીએ એટલી જ આપ સર્વે રાજકોટવાસી ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી છે.